नमस्कार, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय थी हूँ अल्पना चौधरी। आज ना मारा वीडियो में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आपणे धोरण 11 नी अंदर अंग्रेजी विषय में यूनिट 5 जोईशुं। फ्रेंड्स, आज आपणे शीखवाना छे पेपर द फैंटम पेट। पेपर एक काल्पनिक भ्रामक पालतू प्राणी। क्लासरूममां बूमाबूम थती હોય છે, કાગળ ઉછળતા હોય છે। મિત્ર, આપ ચિત્રમાં જોઈ રહ્યા છો, ક્લાસમાં વિદ્યાર્થીઓ કાગળથી રમી રહ્યા છે, ત્યાં જ એ જ સમયે શ્રીમતી ચાવલા એક શિક્ષિકા પ્રવેશે છે। મિત્રો, આજે આપણે આજે સ્ટોરી જોવાના છે તે ક્લાસરૂમમાં ડિસ્કસ થાય છે। આવા જે ક્લાસરૂમમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વિદ્યાર્થીઓ તેમને જે કંઈ અનુભવો છે તે રજૂઆત કરશે તે આપણે સ્ટોરીમાં જોઈશું। ટીચર સેઝ, ગો ઓન પિયા, વી હેડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ। ટીચર કહે છે કે શરૂ કર પિયા, અમે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવા ગમશે। પિયા સેઝ, ઓલમોસ્ટ ઇનઓડિબલી આઈ હેવ। પિયા, લગભગ ન સંભળાય તેવા અવાજમાં મારી પાસે એક એવું બોલે છે। સ્ટુડન્ટ સેઝ, વી કાન્ટ હિયર યુ। વિદ્યાર્થીઓ કહે છે કે અમે તને સાંભળી શકતા નથી। સ્પીક અપ લાઉડર પિયા, મોટેથી બોલ પિયા, મોટેથી બોલ। પિયા સેઝ, આઈ હેવ અ ટેક અ ડીપ બ્રેથ, નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન। સી સ્પીક અપ અ મંકી, મારી પાસે એ ઊંડો શ્વાસ લે છે પિયા, હવે બોલવાનું નક્કી કરે છે અને મોટેથી બોલે છે, વાંદરો છે, મંકી છે। ક્લાસ ઇન્ટરપ્ટ વિથ એક્સાઇટમેન્ટ, વર્ગખંડે ઉત્તેજનાથી ખળબળી ઉઠે છે। સ્ટુડન્ટ સેઝ, ઓ અ મંકી, ગોઝ ધેટ સો કૂલ, મેન સી ઇઝ સો લકી। વિદ્યાર્થીઓ કહે છે કે ઓ એક વાંદરું, સામાન્ય આશ્ચર્ય થાય છે, અરે આ તો કેટલું સરસ, ભાઈ તેણે ખરેખર ખૂબ નસીબદાર છે। જનરલી એક્સપ્રેશન ઓફ એડમાયરેશન એન્ડ એન્વી, બધા પ્રશંસા અને ઈર્ષાથી સંયુક્ત અભિવ્યક્ત કરે છે। ટીચર સેઝ, ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા। ટીચર કહે છે કે બાળકો બાળકો તેણીને બોલવા દો, પિયા ચાલુ રાખ। પિયા સેઝ, હિયા ઓકે ધેટ્સ ઇટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાવ। પિયા કહે છે કે ઠીક છે, આટલું છે અને મારી પાસે એક વાંદરું છે, તો પછી હું જઈ શકું। સ્ટુડન્ટ્સ ફાઈવ સેઝ, કમ ઓન ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ। વિદ્યાર્થી ફાઈવ કહે છે કે અરે એમ નહીં, અમને આ તારા વિશિષ્ટ પાલતુ વિશે કાંઈક વિશેષ કહે। પિયા યસ વેલ, પિયા કહે છે કે અરે હા। સ્ટુડન્ટ્સ વન, સો ક્યુટ, કેટલું સરસ। સ્ટુડન્ટ્સ ટુ, ઇટ ઇઝ અ બોય અ ગર્લ। વિદ્યાર્થી ટુ કહે છે કે શું તે મંકી નર છે કે નારી। વિદ્યાર્થીઓ આવા ક્વેશ્ચન પૂછે છે। પિયા સેઝ, અ ગર્લ ડેફિનેટલી, પિયા કહે છે કે નારી છે, ચોક્કસપણે નારી છે। લાફ્ટર, બધા હસે છે। પિયા સેઝ, ઇટ ઇઝ અ કેપ્યુસિન મંકી, પિયા કહે છે કે એ કેપ્યુસિન છે। કેપ્યુસિન એટલે કે માથા પર ભરાવદાર વાળ ધરાવતી સ્ફૂર્તિલી તથા ચાલાક વાંદરી। ઓલ વોટ
આશ્ચર્યથી શું એવું બધા બોલે છે. પિયા સેઝ અ કેપ્યુશન મંકી ઇટ્સ ફ્રોમ સાઉથ આફ્રિકા, ઇટ ઇઝ ક્વાઇટ રેર. પિયા કહે છે કે એ કેપ્યુસિન વાંદરી છે, તેનું વતન દક્ષિણ અમેરિકા છે, તે તદ્દન દુર્લભ છે. સ્ટુડન્ટ્સ ફોર સેઝ, વેર ડીડ યુ ગેટ ઇટ, તને ક્યાંથી મળી? પિયા સેઝ માય અંકલ બ્રોટ હર ઇન ચીલે. He is an animal specialist and so he got her. પિયા કહે છે કે મારા કાકા તેને ચીલેથી લાવ્યા હતા, તે એક પ્રાણી તજજ્ઞ છે, તેથી તેમને તે મળી ગઈ. સ્ટુડન્ટ સેઝ વાવ ધેટ્સ અમેઝિંગ. વિદ્યાર્થીઓ કહે છે કે વાવ અદ્ભુત, એ તો અદ્ભુત કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી, તેની ઉંમર શી છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર, તારી પાસે તે ક્યારથી છે? વોટ ડઝ સી ઇટ, તે શું ખાય છે? વોટ ડઝ સી વિયર, તે શું પહેરે છે? વેર ડઝ સી સ્લીપ, તે ક્યાં સૂવે છે? વિદ્યાર્થીઓ આટલા ક્વેશ્ચન પિયાને પૂછે છે. સે ચિલ્ડ્રન, ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. ટીચર કહે છે કે બાળકો બાળકો શાંત થઈ જાઓ, મહેરબાની કરીને શાંત થઈ જાઓ, નહીં તો હું તમને લખવાનું કામ સોંપી દઈશ. એટ ધીસ ધે આર ઇમિડિયેટલી ક્વાઇટ. આ સાંભળીને બધા તરત જ ચૂપ થઈ જાય છે. સ્ટુડન્ટ્સ ફાઇવ સેઝ યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. સ્ટુડન્ટ્સ ફાઇવ કહે છે કે ભલે તેના ફોટો અને એવું બધું લાવ. સ્ટુડન્ટ સિક્સ એ વાય ફોટોઝ, વાય કન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. સ્ટુડન્ટ સિક્સ કહે છે કે ફોટો શા માટે, વાંદરીને પિયા વર્ગમાં વળી કેમ ન લાવી શકે? સ્ટુડન્ટ સેઝ મેમ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. વિદ્યાર્થીઓ કહે છે કે મેમ મેમ વાંદરીને વર્ગમાં લઈ આવવાનું તેને કહો. યસ યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. હા હા શો જોવું એને ગમશે. મેમ મહેરબાની કરીને તેને કહો બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ. નો પિયા, વાંદરીને વર્ગમાં લઈ આવ. નહીં પિયા. ટીચર સેઝ ઓલ રાઇટ ઓલ રાઇટ, આઈ વિલ આસ્ક પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. ટીચર કહે છે કે ઠીક છે હું પ્રિન્સિપાલ પાસે ખાસ પરવાનગી મેળવીશ. બેલ રિંગ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. ઘંટ વાગે છે, આ રિસેસનો સમય હોય છે. સમા સેઝ પિયા, હે પિયા ધ પ્રિન્સિપલ્સ કોલિંગ યુ. સમા કહે છે કે પિયા, એ પિયા પ્રિન્સિપાલ તને બોલાવે છે. પિયા સેઝ વોટ, વાય, વોટ હેવ આઈ ડન. પિયા કહે છે કે શું, શા માટે, મેં વળી શું કર્યું? એન્ટર ધ પ્રિન્સિપલ્સ, હી કોલ પિયા, શી ગો ટુ હિમ ટ્રેમ્બલિંગ. આચાર્ય પ્રવેશે છે, તે પિયાને બોલાવે છે, તેણી તેમની પાસે ધ્રુજતી ધ્રુજતી જાય છે. પ્રિન્સિપલ સેઝ ઓ યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ, બટ This is just wonderful. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam masala. આચાર્ય કહે છે, હા તો પિયા, તારી શિક્ષિકાએ મને હમણાં જ જણાવ્યું કે તારી પાસે પાલતુ તરીકે એક સુંદર વાંદરી છે, પણ આ તો અદ્ભુત કહેવાય. મને લાગે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર અદ્ભુત છે. તે શું કહ્યું? તેણનું નામ ગરમ મસાલો છે. પીએસએસ પીપીપી પેપર પપર પેપર મરી. પ્રિન્સિપલ્સ પિયા, વોટ રંગ વિથ યુ. પિયા કહે છે કે તને શું તકલીફ છે?
नो फीलिंग वेल डियर, बेटा तने ठीक नहीं लगते। देन आई हैड रियली बेटर कॉलिंग यू ब्रदर। तो पछी तारा भाई ने बोलावो मारे माटे वधारे योग्य रहेशे। गिव मी हिज मोबाइल नंबर, आई विल आस्क हिम अबाउट द मंकी एंड देन आई विल टेल हिम टू टेक होम हाउस दैट। मने तेनो मोबाइल नंबर आप, हूँ तेने ते वांदरी विषे पूछीश अने पछी तेने तने घरे लई जवा कहीश। ए केवू रहेशे? PSS इमिडिएटली स्ट्रेटिंग अप, तरत ज टट्टर थईने नो 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 सर आई एम ओके आई एम फाइन आई विल आस्क माई ब्रदर माई सेल्फ अबाउट द मंकी आई मीन। पिया कहे छे, पिया तरत ज टट्टर थई जाए छे, ना ना साहेब हूँ ठीक छूँ, हूँ मारा भाई ने मारी जाते कहीश एटले के वांदरी विषे। प्रिंसिपल सेज वाई चाइल्ड इट इज योर एवरी वन ब्रदर शो हू विल टेक यू टू द सिक रूम, ही कैन कॉल योर पेरेंट्स फ्रॉम माई मोबाइल एंड एट दैट टाइम आई कैन आस्क अबाउट द मंकी नाउ इजंट दैट अ ग्रांट। यस एवरी कम हियर प्लीज। आचार्य कहे छे, केम बेटा, તે તારો પોતાનો સગો ભાઈ છે, તે તને માંદાના ખંડમાં લઈ જશે, તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી ફોન કરશે અને એ સમય દરમિયાન હું તને વાંદરી વિશે પૂછીશ, શું આ સારું નહીં રહે? અરે લે અવિક, મહેરબાની કરીને અંદર આવી જા અવિક। પ્રિન્સિપલ સે નો, ના। પિયા સે યસ। પિયાએ કહ્યું હા। પ્રિન્સિપલ સેઝ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ, આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ, સી સીમ્સ ફાઇન અન્ટિલ આઈ સ્ટાર્ટ આસ્કિંગ અબાઉટ યોર મંકી। પ્રિન્સિપલ કહે છે કે મને લાગે છે કે તારી બહેન બહુ ઠીક લાગતી નથી, મને ખબર નથી કે તેણીને શું થયું છે, મેં એને તમારી વાંદરી વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો તે બરાબર લાગતી હતી। અવિક સે મંકી, અવિક કહે છે કે વાંદરી। પ્રિન્સિપલ સેઝ હા હા યસ 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 યુ મસ્ટ બી કન્ફ્યુઝ વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી, હા હા હા, બટ યુ સી બેટા ઇટ્સ લાઇક ધીસ, યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપર, યસ અ સેન્સેશન યસ। પ્રિન્સિપલ કહે છે કે ઠીક ઠીક, તું જરાય મૂંઝાઈ ગયો હોઈશ, ગરમ મસાલા અને કાલી મિર્ચીનું શું છે? ભલે ભલે, પણ બેટા એ વાત આમ છે, તારી બહેન પિયાએ આજે તમારી પાલતુ વાંદરી પેપર વિશે વર્ગને કહીને આખી શાળામાં એક ઉત્તેજના પેદા કરી દીધી છે, હા ઉત્તેજના હા। અવિક સહી, સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝ નોટ હી? અવિક કહે છે કે તો તમારા મનમાં પેપર ઘૂસી ગઈ નહીં ને? પિયા સેઝ નોડિંગ સી, પિયાએ માથું ધૂણાવતા। અવિક સેઝ વોટ, શું? પિયા સેઝ સી પેપર ધ સી મંકી હેઝ ગોન ટુ માય હેડ અવિક પ્લીઝ। પિયા કહે છે કે એ પેપર વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકી છે અવિક, મહેરબાની કરીને। અવિક સેઝ નો, એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર ફોલ્ટ, માય પેરેન્ટ્સ નોવિંગ ધેટ સી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ આફ્રિકા। અવિક કહે છે કે ના, ખરેખર આ મારી નાદાન બહેનની ભૂલ છે, મારા મમ્મી પપ્પાએ જાણ્યું કે તેણી આ ઉત્તેજના લાંબા સમય સુધી સાંભળી નહીં શકે,
તેથી તો તેમણે એ બિચારી વાંદરીને દક્ષિણ અમેરિકા પરત મોકલી દીધી. ઓલ ઇન્ક્લુડિંગ પ્રિન્સિપાલ ઓ આચાર્ય સહિત. અરે રે, દેટ્સ જસ્ટ ટુ બેડ. ખૂબ જ ખરાબ થયું. ગોડ, ઇમેજિન પોર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટ. હે ભગવાન, કલ્પના કરો કે બિચારી પિયા એના વિચારોમાં પાગલ થઈ જાત. હવે સેસ, યસ આઈ વોઝ હોપિંગ દેટ સી વોલ્ડ બી. આઈ વિશ આઈ કુડ હેવ સ્લેપ હર બેક ટુ ધ સાઉથ અમેરિકા જંગલ એન્ડ કીપ ધ મંકી ઇન્સ્ટેડ. અવિ કહે છે કે હા વળી, મને એમ જ હતું કે તેણીનું તે જ થાત. મેં વિચાર્યું કે તેના કરતાં તો એને વહાણમાં દક્ષિણ આફ્રિકાના જંગલ છોડી આવું. તો કેવું? બેલ રિંગ્સ. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટાવર ધ વિંગ્સ. ઘંટ વાગે છે. આચાર્ય અને શિક્ષક બાળકોને પડખે પડખે મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપલ સેઝ, વેલ વેલ વેલ, ધેટ્સ એન્ડ ઓફ ધેટ. આચાર્ય કહે છે કે ભલે ભલે, એ વાતનો અંત આવી ગયો. ટુ બેડ વી વોન નોટ બી એબલ ટુ વિઝિટ સચ અમેઝિંગ ક્રિએટર. નાવ કમ ઓન એવરી વન બેક ટુ ક્લાસ. બહુ જ ખરાબ થયું આપણને આવા વિચિત્ર અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવાનું શક્ય બન્યું નહીં. ચાલો હવે બધા વર્ગમાં બેસી જાઓ. ટીચર સેઝ કમ ઓન એવરી વન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ્સ ઓવર. શિક્ષક કહે છે કે ચાલો ચાલો હવે બધા પાછા આવી જાઓ, મહેરબાની કરીને વર્ગમાં ચાલ્યા જાઓ, સમય રિસેસનો સમય પૂરો થયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી એન્ડ મર્ટિંગ એન્ડ ગ્રેમ્બલિંગ, પીએમ મૂવ બેક ટુ હર સ્પોર ડાઉન સ્ટેટ ઇન રાઇડ. જેવા બાળકો ગણગટ્ટા બબડતા અને અનિચ્છાઓના પ્રમાણે તેમને પગ ઢસડાતા જાય છે, ત્યારે પિયા નીચેના સ્ટેજથી તેની નિશ્ચિત જગ્યાએ પરત ફરે છે. પિયા સેઝ અસાઇડ, થેન્ક્સ અ લોટ અ વીક, યુ હેવ સેવ મી. પિયા કહે છે બાજુ ખસીને, ખૂબ ખૂબ આભાર અવિક, તે મને બચાવી લીધી. અવિક સેઝ ધેટ્સ નોટ ઇનફ, નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ આર માઇન. અવિક કહે છે કે એટલું પૂરતું નથી, આખા મહિનાની તારી ચોકલેટ હવે મારી. પિયા સેઝ ઓ નો ભૈયા પ્લીઝ. પિયા કહે છે અરે ના ભાઈ, મહેરબાની કર. મિત્રો, મજા આવી ના સ્ટોરીમાં?